વડોદરા જિલ્લાના ડભોઈનું વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. ઉનાળા દરમિયાન આ તળાવ તળિયા ઝાટક બન્યું હતું, પરંતુ હાલ ભારે વરસાદના પગલે તળાવ છલોછલ ભરાઈ ગયું છે. ડભોઈ તેમજ સંખેડા તાલુકાની સીમા પર બનાવાયેલા આ તળાવ બંને તાલુકાના 32 જેટલા ગામડાઓને ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે. તળાવમાં પાણીની આવક થતાં સહેલાણીઓ પણ તળાવના સૌંદર્યને માણવા ઉમટી પડ્યા હતા. હાલ ઉપરવાસમાં વધુ વરસાદ થતાં જોજવા ડેમમાંથી આ તળાવને 50% જેટલું ભરી દેવાયું છે. પાણીની આવક થતાં ખેડૂતોને સિંચાઈ માટેની ચિંતા દૂર થઈ ગઈ છે. હાલમાં જે વધારે વરસાદ થવાના કારણે નદી નાળા છલકાયા, જેના કારણે વઢવાના સિંચાઈ તળાવની અંદર ઘણું બધું પાણી અત્યારે આવી રહ્યું છે અને નવું પાણી પણ આવી રહ્યું છે. એના કારણે આજુબાજુના 32 ગામના ખેડૂત, આંગર પકવતા ખેડૂતો, અન્ય પાક પકવતા ખેડૂતો જેઓને સારા પાણીની આવક થવાના કારણે કે હવે અમારે સારી રીતે પાક, ડાંગરનો પાક લઈ શકીશું અને કદાચ વધારે પાણી ભરાશે ને તો સાથે સાથે શિયાળુ પાક, જે રવિ પાક જેને કહીએ, તેના માટે પણ ફાયદારૂપ થશે એવી અત્યારથી આશાઓ બંધે છે. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે, નવા નીર આવી રહ્યા છે. આજુબાજુનું જે વાતાવરણ છે, લીલોદરી ખૂબ જ સરસ આખા ગામની દેખાઈ રહી છે. ગામમાં પણ સરસ મજાના પાણી દેખાઈ રહ્યા છે અને ખૂબ જ મજા આવી રહી છે. આ લીલું વાતાવરણ અને સરસ મજાનું નવા નીરની, અને હાલમાં અમને એવું થઈ રહ્યું છે કે વારંવાર શિયાળા ઉપરાંત ચોમાસા દરમિયાન પણ વારંવાર આ જગ્યાની અમે મુલાકાત લઈએ. ડભોઈ તાલુકાના વઢવાણા ગામનું જે સિંચાઈનું તળાવ છે, ઉનાળામાં ખાલી ખમતું, હાલ ઉપરવાસમાં જે વરસાદ અને ડભોઈ તાલુકામાં જે વરસાદ પડ્યો છે તેને લઈને 50% પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે 50% જેટલું જે તળાવ છે ભરાઈ ગયું છે, જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. અહીંના 32 ગામના લોકોને સિંચાઈનું પાણી પૂરું પાડતું આ તળાવ છે. હાલ કેટલાક સહેલાણીઓ બી અહીં આવ્યા છે અને સહેલાણીઓએ તળાવને જોઈને, સુંદરતા જોઈને ખુશખુશાલ છે. તેની દરેક ખેડૂતોને પણ ખુશાલી છે કે જે વઢવાણા તળાવમાં જે નવા નીર આવ્યા છે તેને લઈને. હસન ખત્રી, TV9 ડભોઈ.